નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચાલો ગુડ મોર્નિંગ. હા, તો આપણે ધોરણ 1 અંગ્રેજી ગયા પીરિયડમાં આપણે પેટર્ન પૂર્ણ કરો કર્યું શીખવાડ્યું હતું, ખરું ને વિદ્યાર્થી મિત્રો? એનું હોમવર્ક આપ્યું હતું તો દરેક વિદ્યાર્થી મિત્રએ કરેલું હશે, ખરું ને? સરસ, ન કર્યું હોય તો કરી નાખજો. હવે આપણે આગળ લેસન 2, આપણે જેમ ગુજરાતીમાં પાઠ 2 કહીએ છીએ ને, તો ઇંગ્લિશમાં એને લેસન કહેવાય. શું કહેવાય? લેસન. લેસન 2, કેપિટલ લેટર્સ. કેપિટલ એટલે મૂળાક્ષરો, પહેલી ABCDના અક્ષરો. લેટર્સ એટલે કે એથી ઝેડ સુધી છે, એટલે બહુવચન થયું, એકલો શબ્દ હોય તો એને લેટર કહેવાય. પરંતુ એથી ઝેડ સુધી ઘણા બધા અક્ષરો આવે છે, 26 અક્ષરો, તો એની પાછળ એસ લાગે એટલે વધારે કહેવાય. તો આપણે એમાં કેપિટલ લેટર્સમાં પહેલો અક્ષર એ, પહેલો મૂળાક્ષર કયો છે? એ ફોર એપલ. તો એપલ વિશે આજે આપણે શીખીશું. દરેક વિદ્યાર્થી મિત્રને ABCD તો આવડતી જ હશે. તો ચલો, આ શું છે વિદ્યાર્થી મિત્રો? સરસ, વેરી ગુડ. એપલ, એ ફોર એપલ. આ શું છે? એ. તો અહીંયા જુઓ, એક નંબર આપ્યો, બે નંબર આપ્યો અને ત્રણ નંબર આપ્યો, તો અહીંયા તીર કર્યું છે. તમને એ કરતાં ન ફાવે તો આ રીતે જે શીખ્યું છે ને આપણને, એ રીતે લીટી દોરવાની, એટલે આપણો એ થઈ જાય. જો અહીંથી ઉપર લઈ જવાની, અહીંથી નીચે લાવવાની અને ત્રણ નંબર અહીંથી આમ આમ તીર બતાવે છે, તો એ રીતે આપણે દોરીશું પેન્સિલથી, તો એ ફોર એપલ દોરાઈ જશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે એ લખવાનું છે, પછી એપલ અહીં આ રીતે લખવાનું છે, એપલ એટલે સફરજન, આ રીતે લખવાનું છે. પછી એક આખા પેજમાં આ રીતે એ લખવાના છે, આવી રીતની ચાર લીટીવાળી નોટ હશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? દરેકે બનાવી હશે, ન બનાવી હોય તો બનાવી નાખજો. ચાર લીટીવાળી અંગ્રેજીની નોટ, એમાં પહેલી ત્રણ લીટીનો ઉપયોગ કરવાનો છે, નીચે એક લીટી કોરી છોડવાની છે, બે વાદળી લીટી અને ઉપરની લાલ લીટી, આ રીતે આપણે એ લખવાનો છે. નીચેની લીટીમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે આપણે આખા પાનામાં એ ફોર એપલ લખવાનું છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો હવે બીજો મૂળાક્ષર છે બી. બી ફોર બોલ. બી ફોર બોલ. બોલ એટલે દડો. તો આપણે એપલ બોલના ચિત્રો દોરવાના નથી, પરંતુ બી લખવાનું છે, બોલ સ્પેલિંગ લખવાનો છે, એનો ઉચ્ચાર લખવાનો છે અને એનો અર્થ, બોલ એટલે દડો, આ રીતે લખવાનું છે. જુઓ અહીંયા પણ બી લખતા શીખવાડે છે. પહેલી અહીંયાથી આમ નીચે લીટી લો લાવવાની છે, પછી બીજા નંબર પર આ રીતે ગોળ કરીને અહીંયા આમ કરવાનું છે, ત્રણ નંબરમાં ફરીથી આ રીતે ગોળ રાઉન્ડમાં લીટી કરી અને અહીંયા લાવવાની છે. આ રીતે બી લખવામાં આવે છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો તો આપણે આ રીતે બી ફોર બોલ લખી અને એની નીચે આ રીતે બી, આ ત્રણ લીટીમાં બી આવે એ રીતે બી લખવાનું છે આખા એક પાનામાં. તમારે આ રીતની નોટ હશે તો આ બધી લીટીમાં બી 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 છૂટું છૂટું લખવાનું છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો હવે આપણે શું છે વિદ્યાર્થી મિત્રો? આ શેનું ચિત્ર છે? બિલાડીનું. બિલાડીને ઇંગ્લિશમાં કહેવાય કેટ. તો સી ફોર કેટ. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. તો આપણે સી કરતાં તો સરસ આવડતું હશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? આવી રીતે એક નંબરથી આમ ગોળ કરીને અહીંયા લાવી અને છોડી દેવાનું. તો આવી રીતે સી લખવાનો, પછી કેટનો સ્પેલિંગ લખવાનો, કેટ લખવાનું, બિલાડી લખવાનું અને એની નીચેથી એક આખા પાનામાં આવી રીતે ત્રણ લીટીમાં આવે એ રીતે સી છૂટા છૂટા લખવાના છે. ચલો સરસ. સી પછી શું આવે? ડી. ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. તો આપણે ડી લખવાનું છે નવા પાના પર, પછી આ રીતે ડોગનો સ્પેલિંગ લખવાનો, લીટી કરીને ડોગનો ઉચ્ચાર લખવાનો, પછી લીટી કરીને ડોગ એટલે કૂતરો. આવી રીતે આપણે આ એક લીટીમાં લખવાનું છે અને બાકીની એ પાનાની લીટીમાં આપણે છૂટા છૂટા આ રીતે ડી લખવાના છે. ચલો આગળ
ડી પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? સરસ, દરેકને એબીસીડી આવડે છે ખરું ને? સરસ, ચલો ડી પછી ઈ આવે. ઈ ફોર એગ. ઈ ફોર એગ. એગ એટલે ઈંડું. એગ એટલે ઈંડું. તો આપણે ઈ લખીશું, પછી ઈનો એગનો સ્પેલિંગ લખીશું, એનો ઉચ્ચાર લખીશું અને એનો અર્થ ઈંડું આવી રીતે લખી અને નીચે જે લીટી બચે છે એમાં આપણે આવી રીતે છૂટા છૂટા ઈ લખવાના છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા શીખવાડ્યું છે ઇંગ્લિશની નોટમાં કઈ રીતે લખાય. આ રીતે ત્રણ લીટીનો ઉપયોગ કરીને લખવાનું છે, આ ચોથી લીટીનો ઉપયોગ કરવાનો નહીં, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ, ચલો ઈ પછી શું આવશે? એફ. એફ ફોર ફેન. એફ ફોર ફેન. ફેન એટલે પંખો. ફેન એટલે પંખો. તો આ રીતે જો અહીંયા તમને એક બે ત્રણ નંબર આપ્યા છે ને, એ રીતે લીટી દોરવાની, પહેલાં ઊભી લીટી, પછી આડી લીટી, પછી ત્રીજી આડી લીટી, એટલે તમારો એફ બની ગયો. કેવું સરસ સમજાવ્યું છે ખરું ને વિદ્યાર્થી મિત્રો? આપણી પાસે ચોપડી નથી, પરંતુ આપણે વિડીયામાં જોઈ અને આ એફ કેવી રીતે લખો એ તમને નંબર વાઇઝ આપેલું છે. જુઓ, ખ્યાલ આવે છે ને? તો તમને ન આવડતું હોય તો આ રીતે તમે લીટી દોરશો તો પણ તમારા મૂળાક્ષરો લખાઈ જશે. તો આ રીતે લખી એફ. એફ ફોર ફેન. ઉચ્ચાર અને અર્થ પંખો. આ રીતે લખવાનું છે અને બાકી રહેલી લીટીમાં આ રીતે છૂટા છૂટા એફ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ થી એફ સુધી શીખ્યા ખરું ને? તો આપણે સામાન્ય જ્ઞાનની નોટમાં એનું, અરે સોરી, ઇંગ્લિશની નોટમાં એ બી સી ડી ઈ અને એફ મેં તમને સમજાવ્યું ને એ રીતે લખવાનું છે. તો આપણે આ છ અક્ષરો આજે લેસનમાં લખવાના છે. તમને ખ્યાલ ન આવે તો તમારા મમ્મી કે પપ્પાને સાથે બેસાડજો, વિડીયો જોજો અને નવા નવા પાને નવો નવો મૂળાક્ષર લખજો, ખરું ને વિદ્યાર્થી મિત્રો? અને આ રીતે લખ્યા પછી આખા પાનામાં આ રીતે એફ છૂટા છૂટા લખવાના છે, એ રીતે એ થી એફ સુધી લખવાનું છે. સરસ, ચલો આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં ફરી મળીશું.